જૂનાગઢ જિલ્લા શિક્ષણ વિભાગ દ્વારા વિસાવદર ખાતે ઉચ્ચતર પગાર ધોરણનો કેમ્પ યોજવામાં આવ્યો હતો. જૂનાગઢ જિલ્લા શિક્ષણ અધિકારી તરીકે હાલમાં નિયુક્ત પામેલા આર એસ ઉપાધ્યાય કે જેઓએ તાત્કાલિક જિલ્લાની બિન સરકારી ગ્રાન્ટેડ શાળાઓના કર્મચારીઓના સેવા વિષયક લાભો સત્વરે મળે તે માટે કેમ્પ યોજ્યો હતો, જેમાં જૂનાગઢ અને વિસાવદરની ફાઇલોનું સ્થળ પર નિકાલ કરવામાં આવ્યો હતો. આ કેમ્પથી દરેક તાલુકામાં જિલ્લામાં જવું ના પડે અને દરેક આચાર્ય શિક્ષક તેમજ પટાવાળાઓને આ લાભો મળી રહે તેવો આર એસ ઉપાધ્યાયે જણાવ્યું હતું. અહેવાલ કૌશિકપુરી ગોસ્વામી, વિસાવદર. ઉપાધ્યાય, જિલ્લા શિક્ષણાધિકારી, જૂનાગઢ. જૂનાગઢ જિલ્લાની બિન સરકારી માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાના ગ્રાન્ટેડના શાળાઓમાં ફરજ બજાવતા પટ્ટાવાળા ક્લાર્ક, શિક્ષકો અને આચાર્યોને તેમની નોકરીની લંબાઈ પ્રમાણે ઉચ્ચતર પગાર ધોરણ મળવાને પાત્ર થાય છે. દાખલા તરીકે 9 વર્ષ, 18 વર્ષ, 21 વર્ષ, 24 વર્ષ, એટલે વહીવટી કર્મચારીઓ છે ને 12 અને 24ના નિયમો લાગુ પડે છે, બાકી 9, 20, 31ના નિયમો લાગુ પડે છે. આ કર્મચારીઓને સેવાકીય લાભો સત્વરે મળે, સમયસર મળે એવા હેતુથી જૂનાગઢ જિલ્લાની અંદર એક સૌ સાથે મળીને એક જિલ્લાના વહીવટીતંત્ર અને જિલ્લાના શિક્ષણ વિભાગની સૂચનાઓ પ્રમાણે દરેક તાલુકા કક્ષાએ આ કેમ્પનું આયોજન કર્યું છે. કેમ્પનું આયોજન કરવા પાછળનું મહત્વનું કારણ કે એટલા બધા આચાર્યોએ જિલ્લા કક્ષા સુધી આવવું ન પડે, ટિકિટ ભાડાનો ખર્ચ ના કરવો પડે, સમય એમનો ન બગડે, એટલા માટે તાલુકા કક્ષા ઉપર કેમ્પનું આયોજન કરીએ છીએ. પ્રથમ તબક્કાની અંદર જૂનાગઢ ખાતે ગઈકાલે કેમ્પ પૂરો કર્યો, ત્યાં 31 જેટલા ઉચ્ચતર પગાર ધોરણના કેસ અમે મંજૂર કરી, એપ્રુવલ કરી અને લોકલ ફંડની અંદર મંજૂરી માટે મોકલી આપ્યા છે.